આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સવિનય શ્રી રામદેવ પીર સેવા સમિતિ આયોજિત વાલ્મીકી સમાજ ક્રિકેટ પ્રીમિયમ લીગ મેચ સુરત ખાતે RIG ગ્રાઉન્ડ પર IPL ટાઈપ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સુરત શહેર વાલ્મીકી સમાજના ક્રિકેટ રસિયાઓ જુદા જુદા વિસ્તારોમાંથી ભાગ લઈ ક્રિકેટ મેચ રમી આ ટુર્નામેન્ટમાં રુદરપુરા 56 SK11 તથા મામાદેવ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં ચેમ્પિયન SK11 થઈ હતી, જેનો વિજેતા સમારોહ 18/1/2021 રોજ 7:00 PM રુદરપુરા 56 શ્રી રામદેવજી મહારાજના મંદિરમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ કહાર, પ્રતિકભાઈ ડૉક્ટર ફકીરભાઈ કહાર, નંદકિશોરભાઈ, ભગત બાબુભાઈ સોલંકી, રામચંદ્રભાઈ સોલંકી, બિપિનભાઈ સોલંકી, આશીષભાઈ સોલંકી, મેહુલભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી, જીતુભાઈ પરમાર, PK ભાઈ, સતીશભાઈ સોલંકી, કાલીભાઈ, રાકેશભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી, નિમેશભાઈ ખંભાતી, રવિભાઈ શૈલેષ કમરેલિયા તથા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ તથા વાલ્મીકી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 સુરત. આપનું નામ? નામ રામચંદ્ર ભાઈ સોલંકી, રુદરપુરા 56 વાલ્મીકી સેવા સમિતિના અમે ઉપપ્રમુખ છું. અને અમે દર વર્ષે આજે આશરે 5-1 વર્ષથી આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ વાલ્મીકી સમાજનું, અને છોકરાઓને પ્રોત્સાહન કરવા માટે અને અમારા 12 મહોલ્લામાંથી 1-1-2 ખેલાડી 1-1 મહોલ્લામાંથી અમે લઈ અને આ BPL જેવું વાલ્મીકી સમાજ ટુર્નામેન્ટ આવી રીતે અમે આ આયોજન કરીએ છીએ. એમાં મુખ્ય શ્રીફાળો અમારા શશિકાંતભાઈ સોલંકી, અમારા ઉદયપુરાના પ્રમુખ નંદકિશોર ભગત અને અમારા જે બીજા મોલ્લાના હરિવર્ધનભાઈ ખંભાતી કરીને છે, એ લોકોનો મુખ્ય ફાળો હોય છે આમાં આયોજન કરવામાં. અને બહુ સારી રીતે આ સુલતાનિયા જીમખાના પર આ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ અમે. અને દર વર્ષે એમાંથી 2 ટીમ આપણે આવેલી છે, એમાં SK11 અને મામાદેવ ક્રિકેટ આવેલી છે આ ટુર્નામેન્ટ. આપણે એમાં ટીમ આવેલી છે અને એમાં રનર્સઅપ અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત શશિભાઈ તરફથી કરવામાં આવે. જી આપનું નામ? શશિકાંત સોલંકી. શશિકાંતભાઈ, આપણી કઈ સંસ્થા છે ને આજે શું કાર્યક્રમ છે? અમારી શ્રી રામદેવપીર સેવા સમિતિ તરફથી વાલ્મીકી સમાજના ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. અને આ ટુર્નામેન્ટ છેલ્લા 5 વર્ષથી અમે લોકો સળંગ રમાડી રહેલા છીએ. આ ટીમનો હેતુ ખાલી એટલો છે કે વાલ્મીકી સમાજમાં એક ભાઈચારો અને એક સંપ જળવાઈ રહી, તેના માટે અમે લોકો આ રાઉન્ડ રમાડી રહ્યા છીએ. કેટલી ટીમો તમે રમાડી હતી? અમારી ટોટલ 6 ટીમ હોય છે અને 6 ટીમની અંદરથી જુદા જુદા શહેરમાંથી અને જુદા જુદા એરિયાની અંદરથી આવી અને અમે એમાંથી સિલેક્શન કરી અને VCPL એટલે કે વાલ્મીકી સમાજ પ્રીમિયમ લીગ મેચ અમે રમાડી રહેલા છે અને એનું આયોજન અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ. કઈ ટીમ વિજેતા થઈ હતી અને શું કહેશો? અમારી આ 6 ટીમની અંડરથી અમે પોઈન્ટ તરીકે રમાડેલી, એમાં 2 ટીમ આપણે ફાઇનલમાં આવેલી, એમાં SK11 અને એક મામાદેવ ટીમ, એમ 2 ટીમ ફાઇનલમાં આવેલી હતી. ક્રિકેટ સિવાય બીજી તમે સંસ્થાઓ કઈ કામ કરે છે? અમારી જે સંસ્થા છે અહીંયા રામદેવપીર સેવા સમિતિ છે, પછી વાલ્મીકી ટ્રસ્ટ ચલાવીએ છીએ, પાછા અમે SMCમાં યુનિયન ચલાવીએ છીએ, બાળકોને રમત ગમત માટે ક્ષેત્ર માટે અમે ચલાવી રહેલા છે અને સંસ્કાર કેન્દ્ર ચલાવી રહેલા છે અને મંદિરમાં ધાર્મિક કાર્ય માટે બી અમે લોકો અમારી શ્રી રામદેવપીર સેવા સમિતિ આ બધું આયોજન કરી રહી છે.